वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर आठमु तरंग 46मु गुरुदेव आधारानंद स्वामी आ ग्रंथ में आ तरंग में भगवान श्रीहरि नरसंडाथी वड़ताल पधारे छे, आ अद्भुत लीलानु वर्णन करे छे। श्री हरि आए मुकाम पर हरिजन भाविक जे ह इक्षुलाए अपार हे अवसर जानी ते ह। श्री हरि आए मुकाम पर हरिजन भाविक जे ह। नरसंडामा महाराज पधारिया छे। महाराज थाळ जम्या, संतो ने खूब प्रेम थी महाराजे पीरसी ने जमाड़िया छे, अद्भुत वातो करी, भक्तोनो भाव जाणी महाराजे घरे घरे पधरामणी करी। पधरामणी करी श्री हरि आए मुकाम पर हरिजन भाविक जे ह। त्यांथी भगवान श्री हरि उतारे पधारिया। તે સમયે યોગ્ય અવસર સમજીને ભાવિક હરિભક્તો શેરડી ઘણી લાવ્યા હતા, અને તે સિવાય તાજો બનાવેલો ગોળ પણ લાવ્યા હતા। શ્રીહરિ આગળ તે ગોળ મૂક્યો ત્યારે શ્રીહરિએ સંતો વર્ણી પાર્ષદોને તે શેરડી અને ગોળ હરખ ભેર આપ્યા। ગુડહિલાએ અપારહી હરિયાગે ધરે આય સંત વર્ણી પદાતિકુ दिने हरि हर खाय। गामना हरिभक्तो हाजर हता, तेमने पण शेरडी अने गोळ आप्या। सहु पेला श्रीहरि जम्या। आ रीते अति दिव्य शेरडी उत्सव थयो। कयो उत्सव? भगवान श्रीहरिनी आ विशेषता छे, एमने दरेक वस्तुने उत्सवना रूपमां बदली नाखी। આપણે ત્યાં સંતો ભક્તો શેરડી જમવા બેસે, પણ એના માટે શબ્દ કયો વાપરે? શેરડી ઉત્સવ। ચણા જમવા બેસે તો કયો ઉત્સવ? બોલો દાદા, ચણા ઉત્સવ। ભગવાનને સાથે રાખી, ભગવાનને થાળ ધરાવી, જગતના લોકો જેમ પાર્ટી કરે છે, જગતના લોકો જેમ મોજ મસ્તી આનંદ કરે છે, આપણે પણ એ બધું જ કરી શકાય છે। જગતના લોકો પાસે મીંડા છે, આપણી પાસે મહારાજ રૂપી એકડો છે। ભગવાનને રાખી તમે મજા કરો છો, મોજ કરો છો, ફરવા જાઓ છો, આનંદ કરો છો, એ બધું ભક્તિ બની જાય। ભગવાનને ભૂલીને કરવું એ પાપ છે, અને ભગવાનને સંભાળીને કરવું એ પુણ્ય છે। પૂજ્યપાદ ગુરુજીએ કલ્યાણ કણિકામાં આ વાત વારંવાર કરી છે। ભગવાનને સંભાળીને ક્રિયા કરીએ,
આપણે આદત પાડીએ. લોયાધામ પરિવારના મોટા ભાગના હરિભક્તોને જો કે આ આદત છે, આપણે જમવા બેસીએ ત્યારે અચૂક માનસી પૂજા કરીએ. તમે મહારાજને મનથી જમાડી પછી જમો છો ને, તમારું ભોજન ભક્તિ બની જાય છે. એ ભોજન કલ્યાણ બગાડનારું નહીં, એ ભોજન કલ્યાણ કરનારું બની જાય છે. નરસંડામાં શેરડી ઉત્સવ થયો. શ્રીહરિ એક રાત રહ્યા, હરિભક્તોને અતિશય સુખ આપ્યું તે વાત પૂરી કહી શકાતી નથી. અહીં તો બીજ માત્ર લખી છે. અને જ્યારે અરુણોદય થયો ત્યારે સંતોએ ધૂન બોલવાનું શરૂ કર્યું. તે વેળાએ બધા જ સંતો ઉઠી ગયા, નારાયણ હરે એવું નામ બોલતા હતા, મનમાં ઘણો પ્રેમ કરીને રામકૃષ્ણ ગોવિંદ એવા અપાર નામ લેતા હતા. વર્ણી પાર્ષદ કે હરિભક્ત ધૂન વખતે કોઈ સૂઈ ન રહેતા. આપણે ત્યાં આ વાત ધ્યાનથી સાંભળજો. મંદિરમાં ધૂન ચાલતી હોય, આરતી ચાલતી હોય અને આપણે સૂઈ રહીએ ને, એમાં સત્સંગમાં સામેલ ન થઈએ ને, એ મહારાજનો અપરાધ છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે ભગવાનની આગળ થતા 108 અપરાધો લખ્યા છે. એટલે કે ભક્ત જે પાપ કરે છે તે, ભક્તથી જે ભૂલ થાય છે તે. કઈ કઈ ભૂલ છે? મંદિરમાં આવીએ, ઠાકોરજીની સામેથી નીકળી જઈએ, ઠાકોરજીને વંદન ન કરીએ, આ અપરાધ છે. ભગવાનની સામે લાંબા પગ કરીને બેસીએ, આવા ઘણા બધા અપરાધો ગણાવ્યા. એમાં એક અપરાધ, ઠાકોરજીની આરતી થતી હોય અને આરતી વખતે આપણે બીજી સેવામાં અગત્યનું ન હોય છતાં રોકાઈ જઈએ, તો મહારાજનો અપરાધ છે. કદાચ આ લોકના બીજા માણસો આપણને નોટિસ કરે કે ન કરે, પણ ભગવાન અંતર્યામી છે. ભગવાનના કેમેરા એટલા બધા પાવરફુલ છે ને, હવે તો તમે નોકરીએ જાઓ છો, તમારું સિગ્નેચર ઇલેક્ટ્રિક સિગ્નેચર લે છે, ખબર છે ને? ખબર છે કે નહીં તમને? ફિંગરપ્રિન્ટ લે છે કે નહીં? આ જગતમાં આટલી એક્યુરસી જરૂરી છે તો ભગવાન પાસે. એક નાની વાત કરું, ગઢાળી ગામમાં આનંદાનંદ બ્રહ્મચારીજી પધારેલા અને એમની પાસે એક હરિભક્ત રોજ બેસવા આવે, ગિરધારીલાલ એનું નામ. સાધુએ પોતાની પાસે બેસનારા સંત કે હરિભક્તને સાચી વાત કરવી જોઈએ, સાધુનો ધર્મ છે. સાધુ જો સાચી વાત ન કરે તો ભગવાનનો ગુનેગાર બને છે. ગિરધારીલાલ સેવાભાવી હતા, સારા સત્સંગી હતા, સમૃદ્ધ હતા, મંદિરની બાજુમાં જ રહે, વારંવાર સ્વામી પાસે આવે. સ્વામીએ એક દિવસ પૂછ્યું કે ગિરધારી, તમે ભગવાનની આરતીમાં કેમ દેખાતા નથી, બાજુમાં જ છો? તો ગિરધારીલાલે કહ્યું કે સ્વામી, મારે છે ને સાંજે ભેંસને દોવાનો ટાઈમ હોય. અને આનંદાનંદ બ્રહ્મચારી ખીજાણા, અરે ગાંડા, આટલા આટલા વર્ષથી તું સત્સંગ કરે છે અને ભેંસને દોવા માટે ભગવાનની આરતી છોડી દે છે તું? આ તો પથ્થર માટે ચિંતામણીનો ત્યાગ કર્યા બરોબર છે. ભેંસને 5 મિનિટ વહેલા દોઈ લેવી જોઈએ, કા પછી 5 મિનિટ મોડે. આ મંદિરની સામે તારું ઘર અને મંદિરમાં આખો દિવસ તમે હાજર હોવ અને આરતી વખતે જ ગેરહાજર. મન મેળે ભક્તિ કરનારા બહુ ઝાઝા છે દાદા, મનમુખી ભક્તિ કરનારા ઝાઝા છે. સદગુરુ કહે એમ ભક્તિ કરે ને એનું કલ્યાણ થાય છે, મન મેળે કલ્યાણ ભક્તિ કરે ને એનું કલ્યાણ નથી થતું. સાંભળો આ એક એક વાત. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં જે દિવ્યતા લાવ્યા ને, એ કેવી રીતે આવી? ધૂન વખતે કોઈ સંત કે કોઈ હરિભક્ત કે કોઈ પાર્ષદ કે વર્ણી સૂઈ ન રહેતા. કેવા સંત હતા? ક્યારેય કોઈ પ્રમાદ કરીને સૂઈ રહેતા નહીં, અને જો સૂઈ રહે તો બીજા બધા તેને નાદાર કહેતા, એકાબીજા ટોકતા, એકાબીજા રોકતા, એકાબીજા વઢતા. આજે તો કોણ કોને કહી શકે? બાપ દીકરાને અમેરિકામાં નથી કહી શકતા, વિચાર તો કરો, બીજાની ક્યાં વાત. ભયંકર સમય આવી રહ્યો છે. અપેક્ષાની આગ એટલી બધી વ્યાપક બની છે
કે એમાં ધીરજ અને સહિષ્ણુતાનું પાણી કોઈ નાખી જ નહીં શકે, આવી આગ લાગી છે। માટે આપણા ઘરમાં આપણી સાથે રહેનારા, આપણી સાથે ઉઠતા બેસતા એને આપણે સાચી વાત કડવી લાગે તો પણ પ્રેમથી કહેવી જોઈએ, તો એટલી વાત ચોક્કસ કે આપણે મહારાજના ગુનેગાર નહીં બનીએ। પછી માનવું ન માનવું એ તો એના હાથની વસ્તુ છે। બીજા સંતો ભક્તો એને નાદાર કહેતા, નાના મોટા બધા સંતો આવું વર્તન રાખતા કે ધૂન વખતે કોઈ સૂતા નહીં। આજે આનંદ થાય દાદા એક વાતનો, હા ખરેખર જાહેરમાં કેવું જોઈએ, આ લોયાધામ મંદિરમાં અમે સંતો ક્યારેક થાકી જઈએ, ક્યારેક બીમાર થઈ જઈએ, છેવા દાખલા, પણ અમારા બે દાદાઓ છે ને, અમે યુવાન છીએ તો અમારી ભક્તિ ક્યારેક વૃદ્ધ બની જાય, અને આ બંને દાદાઓ બેઠા છે ને ખરેખર વંદન કરવા લાયક છે। હા સાચી વાત કેવી જ જોઈએ, આટલા વર્ષો થયા પૂછવા બધા સંતોને, આટલા વર્ષો થયા પણ એક દિવસ સવાર કે સાંજ ગેરહાજરી નથી પડી। વિનયજી નાની વાત કહેવાય, દાદા ધન્ય છે તમને, હા આ તો ભગવાનની આપેલી શક્તિ હોય ને તો જ આવી ભક્તિ થાય, બાકી માણસથી બધું થાય પણ ભગવાનની ભક્તિ નથી કરી શકતો જીવ। ખબરદાર થઈને ભક્તિ કરીએ। હમણાં જો કેવી અદ્ભુત વાત આવે છે, સભા સમયે અને કથામાં બધા તત્પર રહેતા, સભાની વાત આવે સાવધાન થઈ જાય, જીવ જગતનો કેવો ડાયો બોલો। દાદા હું ઘણી વખત વાત કરું છું ને, માણસ કંટાળી ગયો હોય, થાકી ગયો હોય, ખાવાનું છોડી દે, સીધો ઊંઘી જ જાય, ઘરનાને કહી દેજો મને જગાડ્યો તો આવી બની તમારી બધાની ખેર નથી, અને એમાં કોઈકનો ફોન વાગે, ઉપાડે, તમારા પેલા 5 લાખ આપવાના હતા ને તૈયાર છે, ક્યારે આવશો, આજે કાલે, ક્યારે ઉપડશે, થાક ક્યાં ગયો, કંટાળો ક્યાં ગયો। પ્રીતિનું લક્ષણ છે વચનામૃત ગઢપુર મધ્યનું 29મું પ્રેમનું લક્ષણ છે, જ્યાં જેને પ્રેમ અત્યંત હોય ને તેને થાક ન લાગે, તેને અપમાન ન લાગે, તેને રોગ કે બીમારી નડે નહીં। સમજાણી ત્રણ વસ્તુ, મહારાજે કરેલી વાત, જેને જ્યાં અત્યંત પ્રેમ છે, સ્ત્રીમાં હોય તો સ્ત્રીમાં, ધનમાં હોય તો ધનમાં, જગતના હરવા ફરવા ખાવા પીવા હોય તો ત્યાં, અને ભગવાનમાં હોય તો ત્યાં, એને થાક ન લાગે। આ તો એક સત્ય ઘટના છે કહી દઉં। ઇન્ડિયામાં એક સારા હરિભક્ત, એના અતિ નજીકના બેંક મેનેજર એના ફ્રેન્ડ અહીંયા પિસ્કાટવેમાં રહેતા, રમેશ મામા સારી રીતે ઓળખે, મામાના ઘરની પાછળ ઘર હતું। અમે જ્યારે અમેરિકા આવ્યા ત્યારે સગા સંબંધીનો ઇન્ડિયાથી ફોન આવ્યો કે મારા મિત્ર છે, તમને જાણે છે, તમે ફોન કરી બોલાવજો। મેં બોલાવ્યા, ફોન કર્યો, 2 વાર ગાડી લેવા મોકલી દાદા, તોય ન આવી શક્યા। મામાની સાથે વાત થઈ એટલે મામા કે મારી બાજુમાં જ રહે છે, અમે સામે ચાલીને ઘરે 2 વખત મળવા ગયા, ગાડી 2 વાર મોકલી, 2 વાર મળવા ગયા, 2-2.5 વર્ષ કરતાં વધારે સમય જતો રહ્યો દાદા। હું ઇન્ડિયા ગયો હતો ને, હું ફ્લોરિડા ગયો હતો ને, હું ત્યાં ગયો હતો ને, સ્વામી મારે આવવું જ છે મંદિરે, 2.5 વર્ષમાં 1 વાર આવવાનો ટાઈમ ન મળ્યો બોલો, ઇન્ડિયા જવાનો ટાઈમ મળે, ફ્લોરિડા જવાનો ટાઈમ મળે, ટેક્સાસ જવાનો ટાઈમ મળે, પણ ક્યાં ટાઈમ ન મળે। સીધો આનો અર્થ શું થાય, પતી ગઈ વાત, પછી આપણે વેમ ન રખાય, રખાય દાદા, અત્યંત પ્રેમ હોય ત્યાં થાક ન લાગે। સવારે 3 વાગે જાગી, 2 કલાક ન્યૂયોર્ક જોબ કરવા જવાનું હોય, 2 કલાક જવાના, 2 કલાક આવવાના, આવું 20 વર્ષ કરે તોય થાક ન લાગે, અને એકાદ વાર મંદિરે પાટોત્સવ હોય ને સંતો આગ્રહ કરે, ભગત કાલે વહેલા આવવું પડશે બધાએ, હા 7 વાગે, અરે સ્વામી એક આરામ તો કરવા દો, આટલું બધું વહેલે લો, વર્ષમાં 1 વાર પાટોત્સવમાં વહેલા જાગી વહેલા આવવાનું શું લાગે, અઘરું છે। આપણે આપણી જાતને હંમેશા જોવી જોઈએ, બીજાને નહીં। મેં તમને હમણાં ઓનેસ્ટલી કહી દીધું ને કે અમારા દાદાઓ જેટલી ભક્તિ કરી શકે છે ઘણીવાર અમે કાચા પડીએ છીએ। દાદા શરીરથી વૃદ્ધ છે પણ બંને દાદાનો ઉત્સાહ યુવાન છે, એમની ભક્તિ યુવાન છે, એમનો સત્સંગ યુવાન છે, દેખાય આવે, ક્યારે આળસ દેખાતી નથી। આ પછી
નવ વાગ્યા પછી ભલે ઘનશ્યામ દાદા થાક્યા હોય બીમાર, પછી 9 થી 12 ખેંચી લઈએ, પણ કથા વખતે આરતી વખતે ખબરદાર થઈને આવી જાય, બીમાર હોય તો આવી જાય. ક્યારેક ઉત્સવ સમયમાં રાત્રે 1-1 વાગ્યા સુધી સેવા ચાલતી આ હોલમાં, 1 વાગ્યા સુધી, 2-2 વાગ્યા સુધી સેવા મને યાદ છે, ધમાલ ચાલતી હોય, દાદા સુઈ ન શક્યા હોય, પણ દેખાય આવે શું સત્સંગનો ખપ છે, ભગવાનને રાજી કરવાનું તાન છે. અને આપણે જો આવવાનું મળી ગયું હોય તો, રાતના 2 વાગ્યા સુધી જાગ્યા હોય તો 3 દી આરતી ના આવીએ, કે પરમ દિવસનો ઉજાગરો છે ને, બાનું શોધતા જ હોય ને દાદા, પોતાના આસન ઉપર કોઈ બેસી ન રહેતા. બધા સંતોને એક જ તાન હતું, મહારાજને રાજી કરવાનું. વર્ણીને પાર્ષદો એ પણ સંતો જેવા જ હતા. શું ભોજન કરવામાં કોઈ પ્રમાદ કરે છે? નથી કરતા. તેવી જ વાત ધૂન, ભજન અને કથા વાર્તામાં યાદ રાખતા હતા. જ્યારે પોતાનું પેટ છૂટી જાય, એટલે કે ઝાડા થઈ જાય, ત્યારે વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય, તેમાં લેસ માત્ર પ્રમાદ થાય છે. દાદા ઝાડા થયા હોય ને પછી એમ કે આજ તો બહુ વરસાદ છે, નથી જવું, લો, થાય છે. એમાં કેવું દ્રષ્ટાંત આપ્યું બોલો, આ શરીર માટે કેટલી વેઠ કરે છે, પેટ કેટલી વેઠ કરાવે છે, ભોજનમાં ક્યારેય આળસ પ્રમાદ આવતા નથી. એમ એ સંતો એવા હતા, ભજનમાં ક્યારેય પ્રમાદ કરતા નહોતા. તમારે ને મારે પણ એવું જ જીવન કરવું પડશે, ત્યારે મહારાજ રાજી થશે. હા, તો તેમાં લેશ માત્ર પણ પ્રમાદ કરાતો નથી. તે સમયે તે ક્રિયા કરવામાં હંમેશા તત્પર રહેવું પડે છે. જ્યારે કોઈએ વચનનું બાણ માર્યું હોય ત્યારે તેને તે લગારેક પણ સહન થતું નથી. તે રીતે જ સંતો ભગવાનનું ભજન કરવામાં લેશ માત્ર પ્રમાદ કરતા નહીં. તેસે સંત હરી ભજન મેજે હા, પ્રમાદ લેસ ન રખત તે હા, સેવા ભક્તિ ભજન મે જે હું, કથા કીર્તન કરના નિત તે હું, તેસે સંત હરિ ભજન મે જે હા. જગતના જીવ ભોજન કરવામાં પ્રમાદ નથી કરતા, એમ સાચા સંત ક્યારે ભજન કરવામાં પ્રમાદ નથી કરતા. જગતના જીવ સ્ત્રીને ધનમાં જેમ ક્યારે આળસ નથી કરતા, વચનામૃત લોયાનું 14મું મહારાજ એમ કહે, કામી વ્યક્તિને જે મનગમતી સ્ત્રીમાં એનું મન ઓતપ્રોત થઈ જાય છે, લોભીનું મન જેમ ધનમાં પરોવાઈ જાય છે, મહારાજ બોલ્યા એમ અમને થાય છે, અમારું મન ભગવાનમાં અખંડ રહે. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તુલસીદાસજી મહારાજ કહે. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, ત્યું રઘુનાથ નિરંતર પ્રિય મોહિલા ગહી રામ. નીલકંઠ વર્ણી વનવિચરણમાં હતા ત્યારે સતત આ વાતનો વિચાર કરતા, સતત. કઈ વાતનો? કે જગતના જીવો જગતની વેઠ કરવા થાકતા નથી, તો આપણે ભગવાનને માટે શા માટે થાકી. સાધ્વી ચ કૌર સલભાસ્તિમી કાલ કંઠા કોકા નિજેષ્ઠ વિષય સુ યથેવ લગ્ન. શાસ્ત્રોમાં લખાણું આ દ્રષ્ટાંતો મહારાજ સતત વિચારતા. અને દાદા, આવી રીતે પોઝિટિવ વિચાર કરવાથી માણસ ભગવાનના માર્ગે બહુ સ્પીડમાં ચાલે છે. કોઈ પણ ઘટનાને પોઝિટિવ લઈ લો, કોઈ પણ ઘટનાને પોઝિટિવ થિંકિંગ વાળા માટે દુર્ઘટના પણ એક સારો મેસેજ આપી જાય છે, અને નેગેટિવ વિચારવાળા માટે એક સારી ઘટના પણ ખરાબ વિચાર આપી જાય છે. અત્યંત સમજવા જેવો મેથેમેટિક્સ છે. દ્રષ્ટાંતો ઘણા બધા યાદ આવે છે, પણ કથાનો સમય ટૂંકો પડે છે. કોઈ પણ ઘટનાને આપણે આપણા જીવનમાં કેવી રીતે કામ લાગે એમ વિચારીએ. આપણા જીવનમાં કેવી રીતે, નરેન્દ્રભાઈ મોદીએ દશેરાના દિવસે એક પ્રવચન કર્યું છે, બહુ વર્ષો પહેલાનું, બહુ ફેમસ પ્રવચન છે. શું એ માણસના વિચારો છે? રાવણ વિશે ઘણી બધી વાતો ઘણી બધી વાર સાંભળી હોય, પણ આવી વાત ક્યારેય નહીં કે કળિયુગના માણસને રામ પાસેથી તો ઘણું બધું શીખવા જેવું છે જ, પણ રાવણ પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે.
સોનાની લંકા હતી, દેવોને દિક્પાલો જેની સેવા કરનારા હતા, કોઈ વાતની કમી ન હતી, છતાં આજે રાવણ રાક્ષસમાં ગણાય છે. આપણી બુદ્ધિ, આપણું બળ, આપણી શક્તિ, આપણી સંપત્તિ કોઈ કામ નહીં લાગે, આપણી પ્રામાણિકતા કામ લાગશે. વિચાર તો કરો, આવો વિચાર સાંભળો દાદા, રાવણના જીવનમાંથી શીખી શકાય, કેમ ના શીખી શકાય દાદા? અને જેને શીખવું જ નથી રામના જીવનમાંથી પણ. ઇન્ડિયામાં, ભારતની કોર્ટમાં હમણાં 17 લાખ વર્ષ પછી એક દોડ્ડાએ રામ ઉપર કેસ કર્યો છે. બોલો દાદા, આ લીગલ વાત કરું છું, સત્ય. ભગવાન રામ ઉપર સીતાને હેરાન કરવાનો, હેરેસમેન્ટનો કેસ કર્યો. બોલો, વગર વાકે સીતાને જેલમાંથી, જંગલમાં મોકલી દીધા માટે ભગવાન રામે પત્ની ઉપર બરાબર માનવતાથી વિરુદ્ધ કાર્ય કર્યું છે. છે એવા નથી? માટે કોઈ પણ ઘટનાને આપણા જીવનમાં કેવી રીતે કામ લાગે એમ વિચારવું, અને પોઝિટિવ થિંકિંગ કહેવાય. દુનિયાના માણસો મજૂરી કરવામાં થાકતા નથી. એકવાર હમણાં પૂજ્યપાદ ગુરુજી સાથે વિચરણમાં હતા, બહુ મજા આવે ગુરુજી સાથે રહેવામાં. નાની નાની વાત હોય પણ મોટા પુરુષની દરેક વાત કેટલી પ્રેરણા આપનારી હોય. એટલે ગુરુજીને વિચરણ ઘણું બધું ચાલતું હોય, કેટલા બધા ભક્તો મળતા હોય, એટલે હરિકૃષ્ણ ભગતના ઘરે બેઠા હતા બધા ભક્તો, અને કોકે પૂછ્યું, ગુરુજી તમે થાક્યા નથી ને? ગુરુજી કે હું થાકું? ગુરુજી પછી શું બોલ્યા, હું નરેન્દ્રભાઈ મોદી સામે જોયા કરું, એની આટલી ઉંમર છે ને આટલો બધો દાખલો કરે છે, તો મારે ક્યાં વાંધો હજી? તો મને તમે બધા ભક્તો હથેળીમાં રાખો છો. લો, કોઈક ઉદાહરણ તમે જોયા કરો ને હંમેશા, તો ઉદાહરણથી દ્રષ્ટાંત સિદ્ધાંતને પોષવામાં સમર્થ હોય છે. ઉદાહરણ એ દ્રષ્ટાંત છે, એનાથી તમે સિદ્ધાંતને સિદ્ધ કરી શકો છો, તમારું લક્ષ્ય પાર પાડી શકો છો. સ્કોટલેન્ડની સત્ય ઘટના, રોબર્ટ બ્રુસ નામનો એક વ્યક્તિ, જેને મહાત્મા ગાંધીની ઉપમા પણ ઇતિહાસમાં અપાણી છે. સ્કોટલેન્ડ ગુલામ હતું, અંગ્રેજો સામે લડતો હતો, 6 વાર હારી ગયો દાદા, 6 વાર હારી નાસીપાત થઈ. છેલ્લી વખત તો એ માણસ એટલો નિરાશ થયો, એટલો નિરાશ થયો, જંગલમાં મરી જવા માટે સ્યુસાઇડ કરવા ગયો છે. ઝાડ નીચે સૂતો હતો, નિરાશ થયો છે, મનમાં અનેક પ્રકારના તરંગો ચાલે છે. ઇતિહાસની આ ઘટના જાણવા જેવી છે. ખુલ્લી આંખ છે, ચારે બાજુ નજર નાખે છે, એમાં ઝાડ ઉપર એક એણે દ્રશ્ય જોયું, એક કરોળિયો ઝાડું બાંધે, પાછો લપસી પડે, ફરીવાર ચડે, પાછું ઝાડું બાંધે, પાછો લપસી પડે, 3, 4, 5, 6 વાર એ રીતે લપસી પડ્યો. 7મી વાર એ કરોળિયો પોતાનું ઝાડું બાંધવામાં સફળ થયો. જમીન ઉપર પાથર્યા વિના સૂતેલો એ રોબર્ટ બ્રુસ નામનો વ્યક્તિ બેઠો થઈ ગયો કે આ કરોળિયો 7મી વાર સફળ થઈ શકે તો હું તો માણસ છું, શા માટે મરી જાઉં? મરવું જ છે તો યુદ્ધમાં મરીશ. અર્થમ સાધ્યામી દેહમ પાત્યામી, કરેંગે યા ફિર મરેંગે. મરણ્યો થયો, 7મી વાર એવો જંગ છેડ્યો, એવો જંગ છેડ્યો, દેશ આઝાદ થયો. આજે આખો દેશ યાદ કરે છે એને. પણ કહેવાનો અર્થ શું? એને કોઈક દ્રષ્ટાંત પોઝિટિવ નજરથી જોયું તો, બાકી એમ પણ જોઈ શકે, આ કરોળિયો જો ઉપરથી પડી જાય તો આપણી શું વાત? આમ પણ જોઈ શકે, ના જોઈ શકે દાદા? એક સફરજન ઉપરથી નીચે પડે, આઇઝેક ન્યૂટન આખી જિંદગી હેરાન થઈ ગયો કે ઉપરથી નીચે કેમ પડ્યો, આપણે એમ વિચારે કે ઉપરથી નીચે પડ્યો ખાવા માટે. વિચાર બહુ જીવનમાં અનિવાર્ય છે, એમાં પણ સવળા વિચાર, એમાં પણ પોઝિટિવ વિચાર ખૂબ જ પ્રેરણા આપે એવા છે. સંતોને ભક્તોના વિચાર પોઝિટિવ હોય છે, એ જગતના જીવોને જોયા કરે, જગત માટે કેટલો દાખલો કરે છે, તો આપણે મહારાજ માટે કેમ ન થાય? ગુણાતાનંદ સ્વામી વાતોમાં કહે, જગતના જીવો જગત માટે જેટલો દાખલો કરે છે ને, એના 10મા ભાગનો પણ જો મહારાજ માટે કરીએ ને, તો બેડો પાર થઈ જાય. સંતો ભક્તો સેવામાં સત્સંગમાં ક્યારેય પ્રમાદ નથી કરતા. સંતો દિન પ્રતિદિન ઘણો આદરભાવ રાખતા, ક્યારે પ્રમાદ આવવા જ દેતા નહીં. જે સંતોને ભગવાનના સ્વરૂપનું દ્રઢ અને યથાર્થ જ્ઞાન હતું, તેઓ પ્રમાદને શત્રુ સમાન ગણતા. જેને ભગવાનને રાજી કરવાનું તાન ન હોય, તેની રીત તો વિપરીત હોય, તેઓ તો પ્રમાદને મિત્ર માને છે, પ્રમાદને હિતકારી માને છે.
સંતોની સાથે તેનું ચિત્ત ક્યારેય મળે નહીં. ટૂંકમાં વાતનો સાર એટલો છે કે આપણે ગાફલ ન બનીએ, પ્રમાદી અને આળસુ ન બનીએ. કેમાં? ભજન કરવામાં. વચનામૃત સારંગપુરનું 14મું. આખું વચનામૃત છે પ્રમાદ અને મોહનું. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, મહાભારતના ઉદ્યોગ પર્વમાં સનત સુજાતી ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે, એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બેનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે. શું ભગવાન સ્વામિનારાયણનું મેથેમેટિક્સ છે જોયું તમે? ગઈકાલની કથામાં આપણે શ્રવણ કર્યું, મહિમા સમજીએ, અતિ સારી વાત છે. પ્લેનની ગતિથી આપણે મોક્ષના માર્ગે આગળ વધી રહ્યા છીએ, મહિમાનો માર્ગ એવો છે, પણ સાવધાની રાખવી પડશે. સેવાનો માર્ગ, ઉકા ખાચર જેવું સેવાનું અંગ હોય, વાસનાને નિર્મૂળ કરી નાખે, પણ સાવધાન રહેવું પડશે. સેવામાં જો સ્વાર્થ જાગે, સેવામાં અભિમાન આવી જાય, સેવામાં કરતાપણું દ્રઢ થાય, તો આ સેવા છે ને જેટલી સ્પીડથી કલ્યાણ કરનારી થાય છે ને એટલી સ્પીડથી કલ્યાણ બગાડનારી થાય છે. માફ કરજો, સેવા કરનારા જાજા કલ્યાણના માર્ગે આગળ વધવાની જગ્યાએ પાછા જ પડ્યા છે. એટલે નંદ સંતોએ, એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજે, એટલે આપણા સત્સંગમાં સેવા કરતા સત્સંગનો મહિમા વધારે છે. સેવા ભલે ઓછી કરો, અહીંયા પલાઠી વાળીને બેસો, 500 રૂપિયા મંદિરમાં મૂકી એક હરિભક્ત જતા રહ્યા, ગુણાત્યાનંદ સ્વામીને વાત કરી, સ્વામી કે બોલાવો, સ્વામી એ તો મૂકીને જતા રહ્યા, અને ગુણાત્યાનંદ સ્વામીને દુઃખ થયું, અરે 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 અરે, આણે આટલી સેવા કરી, એમાં મંદિરનું તો સારું થશે, એનું થોડું બીજબળ થશે, પણ આના કરતાં આટલા રૂપિયાનો બાજરો લીધો હોત અને પલાઠીવાળી કથા વાર્તા સાંભળી હોત ને, તો સ્વામી કહે એના કારણ શરીરના ભૂક્કે ભૂક્કા બોલાવી દેત અને એને બ્રહ્મરૂપ કરી મૂકત. એ સાધુઓની દ્રષ્ટિ ખાલી લેવામાં નહોતી, દેવામાં હતી. સાચા સંતની નજર ખિસ્સા ઉપર નહીં, લોકોના હૃદય ઉપર હોય છે. કેવી વાતો છે દાદા! મહિમા, સેવા અને ભક્તિ. ભક્તિના નામે ભ્રષ્ટાચાર, વ્યભિચાર કેટલો મોટો ચાલતો હતો ને અત્યારે પણ ચાલે છે. માફ કરજો, એ બધી ક્યાં વાતો કરવી. કલ્યાણ, એટલા માટે શ્રીજી મહારાજ કહે છે, વચનામૃતનો સ્પષ્ટ સિદ્ધાંત છે. આપણે સાગરમાં હમણાં 4-5 વખત વાત સાંભળી, સાધુની સેવા કરવાથી મોટો લાભ થાય છે, કલ્યાણ અતિ સરળ બની જાય છે, પણ ધર્મની મર્યાદા તોડીને જો કરે ને તે સેવાથી કોઈ લાભ નથી. ધર્મ મર્યાદા રાખીને થોડી સેવા કરીને તત્કાળ ફળને આપનાર છે. સેવામાં, એટલે સેવા એ ભક્તિનું સ્વરૂપ છે, ભક્તિમાં ધર્મની જરૂર છે. ધર્મ વિના ભક્તિ એકલી કલ્યાણ કરવામાં સક્ષમ નથી, મહારાજનો સિદ્ધાંત છે. મહિમામાં શું જોઈએ? સમજણ જોઈએ. શું જોઈએ દાદા? વિવેક જોઈએ. મહિમા મોટા પુરુષનો સમજવાનો છે, સંતો ભક્તોનો સમજવાનો છે, પણ આપણી જાતનો નહીં. ઘણા મહિમા સમજતા 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 પોતાની જાતનો સમજી બેસે, બીજા મારો મહિમા સમજે એવું સમજી બેસે. ભક્તિ કરવામાં પ્રેમના માર્ગે મહારાજે ઘણી વાત વચનાવૃતમાં કહી કે ભગવાનની ભક્તિ હોય પણ બીજો વૈરાગ્ય વગેરે ન હોય તો ભગવાનમાં જેમ હેત છે એમ બીજામાં હેત થઈ જાય. અરે, વચનામૃતમાં મહારાજને વાત કરવી પડી, ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ હતી. ક્યાં ભગવાન કૃષ્ણ અને એની પત્નીઓ! પૂર્વજન્મમાં કેટલું તપ જેણે કર્યું છે, પણ ભગવાન કૃષ્ણમાં કેવળ પ્રેમે કરીને જોડાણી હતી. તો થયું શું? ભગવાન શ્રી કૃષ્ણની પત્ની હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ જેવું રૂપ એના કરતાં વિશેષના દીકરામાં જોયું તો દીકરાને વિશે મોહિત થઈ. ભાગવતજીની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણની પત્નીને ભય આવ્યો, ભગવાનના પિતા ઉપર ભય આવ્યા, ભગવાનના દીકરાઓ ઉપર ભય આવ્યા. તો આપણે મહારાજ સારંગપુરનું 14મું વચનામૃત એમાં સ્પષ્ટપણે કહે છે, વિમુખ જીવને પ્રમાદ અને મોહ નડે છે, ભગવાનના ભક્તને પણ પ્રમાદ અને મોહ નડે છે. ફરીવાર વિનંતી કરું, તમને ટાઈમ મળે તો એકવાર ગઢપુર પ્રથમનું 18મું ચોક્કસ વાંચજો. આખા વચનામૃતનો સાર 2 લીટીમાં બોલી દઉં. ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ આવે છે એનું કારણ શું? અમે એનો તપાસ કર્યો. ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ આવે છે. વિક્ષેપ એટલે અશાંતિ, ઉદ્વેગ,
ઉપાધિ, દુઃખ, મૂંઝવણ આ બધું વિક્ષેપનું જ રૂપ છે. ખરેખર ભક્તના હૃદયમાં આવું ન આવવું જોઈએ. ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ આવે છે એનું કારણ શું? ચાર વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર બધાનો આટલો જ સાર છે. કેટલી વિસ્તારથી, કેટલી સૂક્ષ્મ વાત શ્રીજી મહારાજે કરી, અને અંતે મહારાજેનો સાર એટલો જ કહ્યો, પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહાર જ્યારે અપવિત્ર થાય છે ત્યારે ગમે તેવો ભગવાનનો ભક્ત હોય કે જગતનો પામર જીવ હોય, વિક્ષેપ થવાનો, થવાનો અને થવાનો જ. એટલા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું કે મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા હોય પણ સ્ત્રી ધનના જો ઢગલાઓનો યોગ થાય ને તો ઉતરતા સરખા રહે કે ન રહે. આ તો એવા મોટા મુક્તો છે એની વાત જ ન થઈ શકે, તેમ છતાં એનું ઉદાહરણ, એનું નામ લઈને મહારાજે વાત કરી. એટલે ભગવાનનો ભક્ત તો ચેતતો રહે, સાવધાન રહે તો જ એ સુખી છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. સમજાણું? સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એક પ્રમાદ કલ્યાણના માર્ગે મારી નાખે છે. આળસ અને પ્રમાદમાં થોડો ફેર છે દાદા, થોડું સમજાવું તમને, આપણે સમજી લઈએ ચાલો ને. આળસ એટલે શું? કરવા જેવું કામ પણ ન કરે, ન કરવા જેવું પણ ન કરે. નો પ્રોફિટ, નો લોસ. કરવા જેવું ન કરે એટલે પ્રોફિટ ન થાય, અને ન કરવાનું પણ પડ્યો હોય, ઊંઘ્યા કરે ખાલી. પ્રમાદી કેવો હોય? કરવા જેવું હોય એ ના કરે, અને ના કરવાનું હોય એ બધું પાછો કરે. કેટલું મોટું નુકસાન થાય, કેટલું મોટું નુકસાન થાય બોલો. આપણે નોકરી જોરદાર કરીએ, કામ ધંધા જોરદાર કરીએ, બીજા જગતના ફેલ ફતુર જોરદાર કરી નાખીએ, અને ભક્તિ સત્સંગ કથા વાર્તા કરવાની થાય તો આને શું કહેવાય? પ્રમાદ. પ્રમાદીને નુકસાન ઘણું મોટું હોય છે. આમ તો શાસ્ત્રમાં ઘણી બધી વાતો છે, કેટલી વાત. અને બીજો છે મોહ. મોહ એટલે શું? થોડું વચનામૃત પ્રમાણે આપણે શ્રવણ કરીએ. કારણ કે મહારાજ એમ કહે છે મહાભારતનું ઉદાહરણ આપીને કે પ્રમાદ અને મોહ એ માયાનું સ્વરૂપ છે. પ્રમાદ અને મોહથી બચે એ માયાથી બચી ગયો. પ્રમાદ અને મોહથી મુક્ત થયો, માયાને તરી ગયો. પ્રમાદ એટલે શું આપણે સમજ્યું, હવે મોહ એટલે શું એ સમજી લઈએ. વચનામૃત ગઢપુર મધ્યનું પહેલું, આખું વચનામૃત મોહ ઉપર છે. મોહ એટલે શું? મોહ ઉત્પન્ન કેવી રીતે થાય છે? મોહ કેટલો કાતિલ છે? શ્રીજી મહારાજ કહે છે સ્વામિનારાયણ હરે, મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. આ મધ્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં છેલ્લા પેરેગ્રાફમાં મહારાજ ક્યાં સુધી બોલ્યા? અને જ્યારે એને ગમતો વિષય હોય, તેમાં ચિત્ત તણાતું હોય, અને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે, તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહીં, એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. લો કેવો છે મોહ દાદા? અને આપણા બધાના અંતરમાં પડ્યો છે, ભયંકર. આપણા શાસ્ત્રોમાં જો કેવું લખ્યું છે, અમુક તો એવું લખ્યું છે ને ભૂકા બોલાવી દે એવું. પ્રમાદ અને મોહ વિમુખ જીવને નડે છે, એમ ભગવાનના ભક્તને પણ નડે છે. વચનામૃતમાં મહારાજ કહે છે તો ફેર શું છે? સારંગપુરનું 14મું ફેર એટલો છે, જગતનો જીવ પ્રમાદ અને મોહને ઓળખી નથી શકતો, એને ટાળી નથી શકતો. ભગવાનનો ભક્ત ખબરદાર થઈને પોતાના અંતરમાં પડેલા પ્રમાદને પકડી પાડે છે, મોહને ઓળખી શકે છે, અને ખટકો રાખીને મંડે તેને ટાળી શકે છે. ફેર આટલો જ છે બસ. માટે આપણે ભગવાનના ભક્ત છીએ. આપણા અંતરમાં ક્યાંક પ્રમાદ પડ્યો હોય, ક્યાંક મોહ પડ્યો હોય, એને ઓળખી લઈએ, એને ટાળવા મહેનત કરીએ,
अमूल्य सत्संग मळ्यो होवा छता वगर दुखे दुखियो रहे छे। कोण? प्रमादी मोहवाळो। अनंत दुखथी छूटवानुं साधन आ सत्संग छे। आ सत्संग दुखथी छूटवानुं साधन छे, परंतु प्रमादी माटे आ सत्संग शुं बनी जाय? दुखनुं कारण बनी जाय। એટલે એવું બીજું કયું સ્થાન છે જ્યાં દુઃખથી છૂટી શકાય? આવું સમજીને બધા સંતો પ્રમાદ અને મોહને ક્યારે રાખતા જ નહીં। સંતો અત્યંત સમર્થ અને બળવાન હતા। ધૂન કર્યા પછી સ્નાન કરવા ચાલ્યા। પરમ દયાળુ શ્રીહરિ તત્કાળ ચાલ્યા જંગલ જઈ આવીને દાંતણ પાણી કર્યા। સંતોને દરબારોની સાથે તળાવમાં નાહ્યા। શ્રીહરિ જ્યારે નાહી રહ્યા ત્યારે તરત જ પાણીથી બહાર નીકળ્યા। શરીર કોરું કરીને એક પીતાંબર પહેર્યું, બીજું પીતાંબર ઓઢી લીધું, ચરણ કમળમાં ચાખડીઓ પહેરી પછી પ્યારા શ્રીહરિ ઉતારે આવ્યા। તત્કાળ દેવાર્ચન કર્યું, બાલ મુકુંદની સેવા પૂજા કરી, સેવા કરીને શ્રીહરિએ નીકળવાની તૈયારી કરી। બધી સવારી પણ તૈયાર હતી, સમગ્ર સંતો ચાલવા તૈયાર થયા। તે વેળાએ શ્રીહરિ અશ્વ ઉપર બેઠા શ્રીહરિ ગામની બજારે નીકળ્યા। ત્યારે ગામવાસી અપાર લોકો આવી ઊભા હતા, પ્રસન્ન મનથી સૌ દર્શન કરતા, પણ શ્રીહરિ ચાલ્યા એટલે સૌ દુઃખી થઈ ગયા। વાહ! નરસંડા ગામમાંથી શ્રીજી મહારાજ હવે નીકળી રહ્યા છે આગળ જવા માટે। જેમ કોઈકનો પ્રાણ નીકળતો હોય ને દુઃખ થાય, વેદના થાય, આવી વેદના દુઃખ એ બધા ગામના ભક્તોને થવા લાગ્યો। ભક્તો કરગરવા લાગ્યા, વિનંતી કરવા લાગ્યા। પ્રેમનો એક સ્વભાવ છે દાદા, પ્રેમ સંયોગમાં જન્મે છે અને વિયોગમાં પુષ્ટિ પામે છે। સાચો પ્રેમ સંયોગ કરતા વિયોગમાં વધે છે। ગુરુજી સંતોના એકાદવાર દર્શન થયા હોય, વર્ષમાં બે વર્ષમાં એકાદવાર મળ્યા હોય, પણ પછી એની વાત, એ મોટા પુરુષે કરેલી ટકોર, મોટા પુરુષે કરેલી આજ્ઞા, એનું અનુસંધાન અખંડ જે રાખતા હોય ને, એના અંતરમાં સતત પ્રેમ વધ્યા જ કરે, વધ્યા જ કરે, વધ્યા જ, પ્રતિક્ષણમ વર્ધમાનમ। નારદજીએ લખ્યું, સાચો પ્રેમ હંમેશા વધતા ક્રમે હોય। ભક્તોએ સુખ માણ્યું છે, સંયોગનું સુખ લીધું છે। હવે મહારાજને હાથ જોડીને કહે છે, ભક્તજનો હાથ જોડીને શ્રીહરિને કહેવા લાગ્યા, આપે અમારી સાથે પ્રીત કરી, અને પ્રભુ તરત તોડી નાખી। અમે તો એ પ્રીતને હવે કેમ તોડી શકીએ, અને તેને કારણે જ અમે બધા દુઃખી છીએ। અમ જેવા પ્રભુ તમને ઘણા પાણ, તમો અમારે પ્રેમ સખે વિનંતી કરે છે, એ રાખો અમારે તે કરે હો, ગુના કરીને માફ। સાચો પ્રેમ કેવો હોય? ભક્તો પ્રાર્થના કરે, પ્રભુ માનો અમે આપની સાથે અત્યારે ચાલી નીકળીએ, આ ઘર કુટુંબ પરિવાર બધું ખારું લાગે છે, અમે જે કંઈ રસ માન્યો હતો તે બધાને આપ લઈને ચાલતા થયા છો, હવે આમાં ક્યાંય રસ દેખાતો નથી, હવે તો આ ગામ ઘરબાર બધું ઉજ્જળ લાગે છે, આપની સાથે અમને પૂરો પ્યાર થયો છે, આપના વચનમાં રહીએ છીએ, તે વચનને આધારે જ શરીર અને પ્રાણ ચાલી રહ્યા છીએ, બાકી આ શરીરમાંથી પ્રાણ પણ નીકળી જાય, આવો પ્રેમ પ્રગટ્યો છે। પૂર્વાસી લોકો જ્યારે આવું બોલતા હતા ત્યારે શ્રીહરિએ તેમની સાથે અતિ હેત લાવીને વાત કરી। કોઈકના પ્રેમની કદર કરતા મહારાજ, કોઈકની સેવાની કદર કરતા મહારાજ, પરંતુ સાચી વાત કહેવામાં પણ, પોતાના આશ્રિત સંત અને ભક્તનું ઘડતર કરવામાં પણ ભગવાન શ્રીહરિ પૂર્ણ પ્રવીણ હતા। ભક્તોનો પ્રેમ કેટલો અપાર છે, હવે શ્રીજી મહારાજ જે વાત કરે છે ધ્યાનથી સાંભળજો। અતિ હેત લાવીને મહારાજે વાત કરી, તમે બધા કહો છો તે રીતે જેને સત્સંગમાં પ્રીતિ થઈ હોય, માનો તે લોકો અત્યારે જગતને જીતી ગયા। અનંત હિ સાધન કરી કે તાકો ફલ હે એ, અનંત સાધન કરી કે તાકો ફલ હે,
सत्संग में करना प्रीत अचल जिम निज कुटुंब दे। अनंत साधन करियानु एटलूज फल छे। तप करो, व्रत करो, यज्ञ करो, दान करो, सेवा करो, सत्संग करो, कथा सांभळो, कीर्तन गाओ, आ बधानु फल शुं छे? अनेक साधन करवानु फल ए ज छे। जेवी पोताना कुटुंबमां देहमां प्रीति छे एवी सत्संगमां अचल प्रीति थाय, એટલે સંતોમાં મહારાજમાં ભક્તોમાં પ્રીતિ થાય, આ એનું ફળ છે। આ વાત સાગરમાં એકવાર, બે વાર, સો વાર નહીં, હજાર વખત આવી ગઈ છે, ખબર છે ને તમને। તપ, યજ્ઞ, દાન વગેરે ઘણું કરે પણ ભગવાન સંતોમાં પ્રેમ ઘટવા લાગે તો શું સમજવાનું? આંબો ઘણો મોટો છે, આંબો છે લાંબો, પણ ફળ વિનાનો છે। ફળ વિનાના વૃક્ષની કોઈ કિંમત ખરી? બળતણની જરૂર પડે ત્યારે સૌથી પહેલો કોનો વારો આવે? કૂપનીર બિના, ધેનુ ક્ષીર બિના, ધરતી મેઘ બિના, ગુરુ નાનક। જેસે તરુવર ફલ ફૂલ હીના, ત્યું પ્રાણી હરિ નામ બિના। આ બધા સાધન કરવાનું ફળ સંત ભક્તમાં પ્રેમ વધે એ છે। પણ આમાં જ્યારે અહંકાર ભળે ને ત્યારે પ્રેમ ન વધે, ઉલટાનો પ્રેમ ઘટે। વચનામૃત ગઢપુર પ્રથમનું 28મું, શ્રીજી મહારાજ કહે, સત્સંગમાં વધવાનો હોય એના લક્ષણ કેવા હોય, ઘટવાનો હોય એના લક્ષણ કેવા હોય? ટૂંકમાં વાત કરું છું, બધાને મારી વિનંતી, વચનામૃત ગઢપુર પ્રથમનું 28મું પહેલો પેરેગ્રાફ, ઘણી નાની વાત છે, તમે જરૂરથી વાંચજો। મહારાજ એમ કહે છે, સત્સંગમાં જે ઘટવાનો છે ને એને એમ દેખાય આ બધામાં હું શ્રેષ્ઠ છું, બીજા બધામાં અવગુણ દેખાય, ખોટ દેખાય, તો સમજવું સત્સંગમાં ઘટી રહ્યો છે। જો સાવધાન નહીં થાય ને તો ઘટતા ઘટતા હાવ ઘટી જશે। અને વધવાનો હોય એના લક્ષણ કેવા હોય એ એમ માને, આ બધા કરતા ન્યૂન હું છું, આ બધા કરતા હું તો નાનો છું, હું તો તુચ્છ છું, હું કંઈ નથી। આ સત્સંગમાં વધવાવાળા સંત ભક્તના લક્ષણ છે। સાધન ગમે એટલા કરીએ પણ એનું ફળ આટલું જ છે। કેવી અદ્ભુત વાત, જેને સત્સંગ કરવાનો હોય તેણે પોતાના દેહને, કુટુંબને મિથ્યા જાણવું। જો તેને મિથ્યા જાણવામાં ન આવે તો જરૂર વિઘ્ન થાય છે, કારણ કે વિઘ્ન કરનાર દેહને દેહના સંબંધિત છે। નરસંડા ગામવાસી ભક્તોની સાથે આટલી વાત કરી, શ્રીહરિ સત્વરે ત્યાંથી ચાલતા થયા, જ્યાં ગામની બહાર સંતો કીર્તન ગાતા હતા ત્યાં આવી પહોંચ્યા। તે ગામના બધા હરિભક્તોને શ્રીહરિએ ત્યાં ઊભા રાખ્યા, પોતાના અશ્વને આગળ ચલાવ્યો, એટલે આગળ જતા વડતાલથી નજીક આવ્યા। શ્રીહરિ વડતાલની પાસે આવી ગયા ત્યારે ગઢપુરના દરબારે ભલખાચર, જીવા ખાચર વગેરે જે દરબારો ક્યારેય પણ વડતાલ ના આવ્યા હતા અને પ્રથમવાર શ્રીહરિ સાથે વડતાલ આવી રહ્યા છે, તે બધાએ અપાર વૃક્ષોને, ઘાટા વનને જોયા, મનમાં ઘણું ખુશ થયા। શોભાનો કોઈ પાર ન હતો, વૃક્ષો એક એકથી અધિક સુંદર લાગતા હતા, એવી રીતે જ પક્ષીઓ પણ દેખાયા। શ્રીહરિએ તે ભૂમિમાં પધાર્યા, તેને દેખીને જે વૃક્ષો અને તેના વન હતા તે બધા આનંદથી ખીલી ઉઠ્યા। તે વૃક્ષ અને વન બધા સ્વામિનારાયણ આવો શબ્દ બોલી રહ્યા હોય આવું દેખાવા લાગ્યું। લો, જંગલમાંથી, પક્ષીઓમાંથી, ધરતીના કણકણમાં ગુંજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પક્ષીના કલરવમાં ગુંજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ। વેનમે પશુ પંખી રહે જીતના, તેસે શબ્દ ઉચ્ચરત તીતના, નૃપ જોઈ આશ્ચર્ય પાયે સબહુ, એસી બાત કહે દેખીને કબહું। વન ફરતા જેટલા પશુઓ પંખી હતા તે પણ સ્વામિનારાયણ શબ્દને ઉચ્ચરી રહ્યા હતા, તે જોઈને બધા દરબારોને આશ્ચર્ય થયું અને બોલ્યા કે આવી વાત તો ક્યાંય ક્યારેય સાંભળી નથી, દેખી નથી, ભાગવતમાં એવી વાત સાંભળી હતી, સુખદેવજી અને વ્યાસ બંને વન અને વૃક્ષો દ્વારા પરસ્પર બોલ્યા હતા, વાતો કરી હતી, તે વાત આજે અહીં પ્રત્યક્ષ દેખાણી। જંગલમાંથી અવાજ આવે છે, વન વૃક્ષોમાંથી અવાજ આવે છે, પશુ પંખીમાંથી અવાજ આવે છે, શું? સ્વામિનારાયણ। આ પ્રદેશના જેવો બીજો કોઈ દેશ નથી। જો શ્રીહરિ આપણે આપણને અહીં લાવ્યા ન હોત તો આવું આશ્ચર્ય આપણને દેખવા ન મળત, બીજાની કહેલી વાત ક્યારેય સાચી માનત નહીં,
એવી વાત અહીં પ્રત્યક્ષ દેખાણી. આમ દરબારો વાતો કરવા લાગ્યા, આશ્ચર્ય ગરકાવ થયા છે. અને ત્યારે બધા દરબારોની આગળ પર્વતભાઈ બોલ્યા, પર્વત ભાઈ બોલે નૃપ સે તબહી. પર્વતભાઈ એક વાત કરી, આ વાત આપણે બધાએ સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. ક્યારેક મોટું મિરેકલ જોઈએ, ક્યારેક મોટું આશ્ચર્ય જોઈએ, અહો થવા લાગે ત્યારે આ વાત યાદ રાખવી જોઈએ. પર્વત ભાઈ બોલે નૃપ સે તબહી, ભેગે રેવત તુમ ગમ નહીં અબહી, ભેગે રેવત તુમ ગમ નહીં અબહી. અરે દરબારો, તમે મહારાજની ભેગા રહો છો, આટલી ગમ નથી, આટલી ખબર નથી પડતી, અહો અહો આશ્ચર્ય આશ્ચર્ય કરો છો. વનતરુ પશુ પંખી મે જે તે, વનમાં પશુમાં પંખીમાં આ જે કંઈ તમને આશ્ચર્ય દેખાય છે ને, અતિ દેવત તુમ દેખે ઉતે તે, આ બધું આશ્ચર્ય દેખાય છે ને, આ બધું કોને લીધે, તે બધું દૈવત આ મૂર્તિનું છે, આ મહારાજનું છે. આપણા સત્સંગમાં અનેક આશ્ચર્ય રહ્યા છે, એ બધા આ મૂર્તિ વિના કોઈનામાં દૈવત નથી. આ મૂર્તિ અચરજકારી છે, કોઈ સંતમાં કોઈ ભક્તમાં ઐશ્વર્ય છે, આશ્ચર્ય છે. આ બધાનું કારણ ભગવાનની મૂર્તિ છે. પાવર હાઉસ એક છે, સ્ટેશન સબસ્ટેશન ઘણા બધા હોઈ શકે, મૂર્તિ સાથે જેનું જોડાણ થાય ને એ અચરજકારી બની જાય. એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, એક મોટા સાધુ અત્યંત અચરજકારી છે, ખબર છે ને, એ સંત કે હરિભક્ત. અરે ડોસાભાઈ મુસ્લિમ હતા, અચરજકારી લખાઈ ગયા. બોલો ભાદરા રત્નાભાઈ નિષ્કુળાનંદ સ્વામીએ મૂર્તિનું આશ્ચર્ય વર્ણવતા આ સંતો આ ભક્તો એની ગાથાઓ લખી નાખી, કારણ કે એ બધું આશ્ચર્ય કોનું હતું, કોનું હતું, મહારાજને લીધે હતું. પર્વતભાઈ ટકોર કરી, દરબારો તમે આવો વિવેક રાખો, આવું તમે સમજો, આ બધું ભગવાનને લીધે થઈ રહ્યું છે. અરે આ બ્રહ્માંડમાં પણ જે જે અગાધ આશ્ચર્ય છે તે બધા મૂર્તિના છે, મૂર્તિ વિના બીજા કોઈના છે નહીં. નિત્ય નવા એવા અપાર આશ્ચર્ય દેખાય છે તે બધા આ મૂર્તિના જ છે, એમ બધા હરિભક્તોએ દ્રઢપણે નિર્ધારિત સમજી રાખવું. શ્રીહરિની ઈચ્છા વિના કોઈ આશ્ચર્ય દેખાય નહીં. જે દિવસથી આ સ્વરૂપ અમને મળ્યું છે ત્યારથી અમે તેમ સમજીએ છીએ. જ્યારથી અમને સત્સંગ થયો છે ત્યારથી આરંભીને અમને આ મૂર્તિનો રંગ લાગ્યો છે અને આ મૂર્તિને સહુનું કારણ માનીએ અને સમજીએ છીએ. લો પર્વતભાઈ, એમણે તો રામાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે, મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે, એટલે તો મહારાજ ઘણી વાર કહેતા પર્વત એટલે પર્વત. એવી પર્વતભાઈની અદ્ભુત સમજણ, અને આપણે પણ આ જ સમજણ કેળવવાની છે. કઈ સમજણ? વચનામૃતમાં મહારાજ એમ કહે, પૂર્વે જે કોઈ આશ્ચર્ય થયા છે, અત્યારે જે કોઈ આશ્ચર્ય થઈ રહ્યા છે, અને ભવિષ્યમાં જે કંઈ થશે, એ મને મળ્યા એવા જે મહારાજ, મને મળ્યા એવા જે પ્રત્યક્ષ મહારાજ, આવો શબ્દ મહારાજ વાપર્યો છે. પ્રથમનું 27મું, મને મળ્યા એવા જે પ્રત્યક્ષ મહારાજ, તેને લીધે થાય છે. પર્વતભાઈની સમજણ કેટલી અદ્ભુત છે. દરબારોને આવી ટકોર કરી અને અંતે ખરેખર કારણના કારણ, ઈશ્વરના ઈશ્વર અંતે મહારાજ જ છે, કરતા હરતા અંતે મહારાજ જ છે. આવી સમજણ જ્યારે પાકી થાય ને, વચનામૃતમાં શ્રીજી મહારાજે ભગવાનને કરતા હરતા જાણવા એ જીવનું પરમ કલ્યાણ છે એવું કહ્યું છે. માટે કલ્યાણનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પગથિયું આ છે, અંતે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. આવી રીતે આનંદ ઉત્સાહથી વડતાલ સુધી મહારાજ પહોંચ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિ નરસંડાથી વડતાલથી નજીક પહોંચ્યા અને દરબારોએ આશ્ચર્ય નિહાળ્યું. એ નામે 46મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.